વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું મારી YouTube ચેનલ JBGK Trick 4 All ની અંદર. મિત્રો, 2-3 દિવસથી લગાતાર વિદ્યાર્થીઓને એક જ ક્વેશ્ચન છે કે જે આવનાર પંચાયત વિભાગની ભરતી છે અથવા તો જે તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના જે ફોર્મ ભરી દીધા છે એ ભરતી ધોરણ 12 ઉપર લેવાશે કે ગ્રેજ્યુએશન ઉપર લેવાશે. લગાતાર જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એના પણ મેસેજ આવે છે કે સાહેબ જે હવે કોન્સ્ટેબલની ભરતી આવશે 12 ઉપર છે કે ગ્રેજ્યુએશન ઉપર. તો મિત્રો, દરેક પ્રશ્નના જવાબ મારે પોઈન્ટ ટુ પોઈન્ટ તમને આપવા છે. વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, ચેનલમાં નવા હોય, ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને જે ન્યૂઝપેપરની કાપલી મોકલી છે, મિત્રો દુઃખની વાત છે કે આપણે ખાલી હેડિંગ વાંચીએ છીએ, અંદર શું લખ્યું છે એ વાંચતા નથી. તો મિત્રો, એની અંદર જ એવું લખેલું છે કે જે ચાલુ ભરતી છે, કે મિત્રો આજે તમે જે બિન સચિવાલયના ફોર્મ ભરી દીધા છે, તલાટીના ફોર્મ ભરી દીધા છે, જુનિયર ક્લાર્કના ભરી દીધા છે, તો મિત્રો જેના ફોર્મ તમે ભરી દીધા છે એની પરીક્ષા મિત્રો ધોરણ 12 ઉપર જ લેવાશે, બરાબર, એમાં ગ્રેજ્યુએશનની જરૂર પડશે નહીં. હવે વાત રહી કે નવી ભરતી માટે, તો મિત્રો સરકારે ચોખ્ખું એમાં લખેલું છે મિત્રો કે હવે જે નવી ભરતી આવશે, પંચાયત વિભાગની હોય કે વર્ગ 3ની ભરતી હોય, તો મિત્રો એ તમામ ભરતી ગ્રેજ્યુએશન ઉપર લેવાશે એવી મિત્રો ચર્ચા થઈ રહી છે. તો મિત્રો, ચાલુ ભરતી છે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, એ તો મિત્રો તમારે ધોરણ 12 ઉપર જ આપવાની છે એટલે એમાં કોઈ કન્ફ્યુઝન રહ્યું નથી. કન્ફ્યુઝન એ છે કે હવે નવી ભરતી, તો મિત્રો નવી ભરતી છે એ ગ્રેજ્યુએશન ઉપર થઈ શકે છે. વાત રહી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની, તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં પણ પૂરેપૂરી પોસિબિલિટી છે કે ધોરણ 12 ની પરંતુ ગ્રેજ્યુએશન ઉપર થઈ શકે. એમાં લખ્યું છે મિત્રો કે વર્ગ 3 ની તમામ ભરતી, બરોબર, કોન્સ્ટેબલ મિત્રો પણ વર્ગ 3 ની અંદર આવે છે, તમને ખ્યાલ હશે, બરોબર. આ તો સરકારનું ડિસિઝન છે મિત્રો, થઈ પણ શકે નો પણ થઈ શકે, પણ અત્યારે મિત્રો માહોલ આ છે જે મિત્રો મેં તમને વાત કરી છે. મિત્રો, બની શકે તમે વિચાર કરો મિત્રો કે ધોરણ 12 ઉપર જો કોઈ એક્ઝામ આવે છે તો તમને ખબર હશે ફોર્મ કેટલા ભરાય છે, 15 લાખ 12 લાખની આજુબાજુ ફોર્મ ભરાતા હોય, બરાબર. એની સામે જો કોઈ ભરતી ગ્રેજ્યુએશન વાળી હોય તો ફોર્મ ભરાવવાની સંખ્યા કેટલી હોય મિત્રો, 3 લાખ 4 લાખ અથવા તો 2 લાખ, બરાબર. તો મિત્રો 12 ઉપર જો ભરતી હોય તો સરકારને 15 લાખ જણાની વ્યવસ્થા કરવી પડે, એના માટે સ્કૂલો ગોતવી પડે, પેપર છાપવા પડે, જો ગ્રેજ્યુએશનનું લેવલ કરી નાખે તો સરકારનું કામ પણ થોડું ઓછું થઈ જાય. તો મિત્રો આ હતા સંપૂર્ણ ન્યૂઝ. વધારે કંઈ ન સમજાતું હોય તો મિત્રો લખજો કોમેન્ટ બોક્સની અંદર, બાજુમાં મારો વોટ્સઅપ નંબર છે મિત્રો, કંઈ ન સમજાતું હોય તો વોટ્સઅપ થકી પણ મને મિત્રો પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.